चलो जो अहीं आपणे शुरुआत करीशुं आपणा प्रकरणमां प्रकरण नंबर बे लिंगी प्रजनन। लिंगी प्रजनन जे छे ते लिंगी प्रजनमां कुल त्रण तबक्का जोवा मळे छे। ए जे घटनाओ छे ते घटनाओने आपणे अभ्यासमां लईशुं। तो पेज नंबर 10 એટલે જો 1.2.1 એટલે જો પહેલા ચેપ્ટરનો બીજો પોઈન્ટ તેનો પહેલો ભાગ, પહેલા ચેપ્ટરનો પહેલો આવી ગયો અલિંગી પ્રજનન, પહેલા ચેપ્ટરનો બીજો આવ્યું લિંગી પ્રજનન, એ પહેલા ચેપ્ટરના લિંગી પ્રજનનો પહેલો ભાગ। તો જો અહીંયા પૂર્વ ફલન ઘટનાઓ, લિંગી પ્રજનન એટલે એક જ સજીવ અથવા બે અલગ અલગ વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા પ્રજનન કોષોના જોડાણથી ફલનથી થતું પ્રજનન, નવા સ્વરૂપનું નિર્માણ। તો આ જે છે તેની અંદર દેખીતી રીતે ફલનની ક્રિયા થાય, નરનો પ્રજનકોષ અને માદા પ્રજનકોષ તે ક્રિયા ફલન, પરંતુ તે ફલન પહેલાંની ઘટનાઓ એને કહેવાય પૂર્વ ફલન। કઈ કઈ હોય પૂર્વ ફલન? તો આપણે અહીંયાથી સમજી શકીએ છીએ પૂર્વ ફલન ઘટનાઓમાં આવે આ પ્રજનકોષોનું નિર્માણ, અળસૂત્રી ભાજન વગેરે થઈને પ્રજનન અંગોમાં બને તે, બીજું આવે આ પ્રજનકોષોનું વહન નરમાં બન્યું હોય ત્યાંથી માદાના શરીરમાં કે શરીરની બહાર જે કંઈ હોય તે, આમ પૂર્વ ફલન ઘટનાઓનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। એ પૂર્વ ફલન ઘટનાઓ જન્યુના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓને અહીં સમાવેશ થાય છે। બોલો કઈ ઘટનાઓ? તો પૂર્વ ફલન। બોલો પૂર્વ ફલન કઈ ઘટનાઓ? જન્યુ એટલે પ્રજનકોષ ના જોડાણ પહેલાં થતી બધી જ, જોડાણ પહેલાંની બધી જ ઘટનાઓ। બોલો તે ઘટનાઓને શું હોય? શું પૂર્વ ફલન? જન્યુ જનન અને જન્યુ વહન, હમણાં સમજાવ્યું તેમ, બોલો મુખ્ય બે ઘટનાઓ તેમાં જન્યુ જનન, બોલો જન્યુ જનન એટલે જન્યુનું નિર્માણ, અને બીજું એ નિર્માણ પામેલા જન્યુનું યોગ્ય રીતે વહન એટલે એનું નામ જન્યુ વહન। જન્યુ જનન અને જન્યુ વહન એ પૂર્વ ફલન ઘટનાઓને આ મુખ્ય તબક્કાઓ છે। પહેલાં અહીંયા લઈશું જન્યુ જનન, એટલે બોલો 1.2.1.1 એટલે પહેલા ચેપ્ટરનો બીજા મુદ્દાનો પહેલાંનો બીજો મુદ્દો। પહેલું ચેપ્ટર છે તેનો બીજો છે લિંગી પ્રજનન, તેમાં પહેલું છે પૂર્વ ફલન ઘટનાઓ, તેનો પહેલો ભાગ એટલે જન્યુ જનન। તો જો અહીંયા જન્યુ જનન ગેમિટોજિનેસિસ, તમે જાણો છો કે જન્યુ જનન એ જન્યુના નિર્માણની ક્રિયા છે। એક્ઝામમાં એવું નહીં લખવાનું, તમે જાણો છો શું લખવાનું? જન્યુ જનન। આ જન્યુ જનન શું છે? તો જન્યુ એટલે પ્રજનકોષોના નિર્માણની ક્રિયા, પ્રજનકોષોના નિર્માણની ક્રિયા, પ્રજનકોષોના નિર્માણની ક્રિયા છે જે દરમિયાન બે પ્રકારના નર અને માદા જન્યુ સર્જાય। બોલો આ પ્રક્રિયામાં શું સર્જાય? તો નર જન્યુ અને માદા જન્યુ, એટલે કે સર્જન થાય। જન્યુઓ એકકીય હોય છે, બોલો જન્યુ કેવા હોય છે? એકકીય। એકકીય એટલે કે રંગસૂત્ર જોડમાં હોતા નથી, કેટલીક લીનમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે। ચલો બોલો અહીંયા પહેલો વિસ્તાર, કેટલીક લીનમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા, બોલો જન્યુ દેખાવમાં સરખા, કેમ એવું કીધું? તો આપણને ખ્યાલ આવવો જોઈએ। બોલો જેમ કે આપણે મનુષ્યમાં પ્રજનકોષ લઈ ગયા તો શુક્રકોષ કરતાં અંડકોષ અલગ પડે છે, જ્યારે અહીંયા કેટલીક લીન માટે શું કીધું છે? એ બધા જન્યુઓ દેખાવમાં કેવા છે? સરખા છે, નર જન્યુ પણ એવો દેખાય છે, માદા જન્યુ પણ, નર જેથી તેમને જુદા તારવી શકાતા નથી, આથી તેમને જુદા તારવી શકાતા નથી,
जुदा तारवी सकाता नथी, अलग पाड़ी सकाता नथी, टूंक में एम कहवाय। तेथी तेओने समजन्यु कहवाय। आथी एने शू कहवाय? समजन्यु। जन्यु तो छे पण तू समान छे माटे शू कहवाय? तेमने समजन्यु। अथवा होमोगेमिड्स अथवा आइसोगेमिड्स। होमो एक ज प्रकार, आइसो तो पण एक ज प्रकार, एटले समजन्यु, होमोगेमिड्स, होमोगेमिड्स अथवा तो आइसोगेमिड्स। आकृति 1.5 ए जुओ तमे। 1.5 ए नी आकृति जन्यु क्लेडोफोरा लील ना समजन्यु। बोलो सेमा छे? क्लेडोफोरा लील ना बन्ने समजन्यु दोरेला छे। तमे जोई सको छो आ रीते आम लील दोरेली छे। लील एक कोशीय आ एना जन्यु छे। बन्ने जन्यु एक्झेड सरखा दोरवाना। मारथी आ सरखो आ सरखा नहीं दोराय, चालशे। अहींया बोलो आ जे छे ते एकीय बन्ने जन्यु। आमांथी एक नरनो जन्यु छे, एक मादानो। पण तो आना परथी आपणे तारवी सकता नथी કે આમાંથી કયો નર જન્યુ છે ને કયો માદા જન્યુ। ને અહીંયાથી જો તે જન્યુ ચલિત છે, એ ચલિત છે, તેથી તેમની અહીંયાથી કસાઓ દોરેલી છે। સામાન્ય રીતે ચલિત કયા હોય છે? નર જન્યુ। અહીંયા બંને જન્યુ કેવા છે? ચલિત। જો એકમાં પણ કસા ન તો આપણે ખબર પડી જાત કે જે ચલિત છે તે નર છે ને જે ચલિત નથી તે માદા છે। તેથી તેઓને સમજન્યુ કહે છે। જ્યારે મોટાભાગના લિંગી પ્રણગરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકારની વિદ્યાની દ્રષ્ટિએ અલગ હોય છે। બોલો એની સાપેક્ષે મોટાભાગના સજીવોમાં, મોટાભાગના સજીવોમાં શું છે? જન્યુ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કેવા છે? અલગ પડે છે, અસમાન હોય છે, અલગ દેખાય છે બાહ્યાકારથી જ। બહારથી જે એનું સ્વરૂપ અલગ દેખાઈ આવે છે। જેમને વિષમજન્યુ હેટ્રોગેમિડ્સ અથવા એન આઈસોગેમિડ્સ કહે છે, તો બોલો તેમને શું કહેવાય છે? વિષમજન્યુ, અસમાન, માટે વિષમજન્યુ। શું કહેવાય છે? હેટ્રોગેમિડ્સ અથવા તો શું કહેવાય છે? એન આઈસો, આઈસોના પરથી એન આઈસોગેમિડ્સ। આવા જ સજીવો નર જન્યુઓને ચલપુંજન્યુઓ અથવા શુક્રકોષ અને માદા જન્યુઓને અંકોષ કહે છે। આવા જે હોય છે તેની અંદર બોલો નરનો જન્યુ હોય, બોલો એ જે નર જન્યુ છે બોલો તેનું નામ પ્રાણી હોય તો શુક્રકોષ, અને બોલો વનસ્પતિ હોય તો તેનું છે નામ છે બોલો શું છે? ચલિત, પૂજન્યુ। અને બોલો માદા જન્યુ હોય તો માદા જન્યુ માટે એવું કોઈ વિશેષ ન હોય તો ચાલી જાય, તેના માટે એક જ શબ્દ છે અંકોષ, એગ ઓર ઓવમ। ચલો આના આધારે સજીવોમાં જાતીયતા નક્કી થાય છે। ચલો જો અહીંયાથી ખ્યાલ આવ જોઈએ, પૂર્વ ફલન ઘટનાઓ, જન્યુના જોડાણ પહેલાની જે કઈ બધી ઘટનાઓ થાય, ફલન પહેલાની ઘટનાઓ, તેનું નામ પૂર્વ ફલન ઘટનાઓ। આ પૂર્વ ઘટનાઓ જે છે તે પૂર્વફલન ઘટનાઓમાં પહેલું છે જન્યુ જનન, બીજું છે જન્યુ વહન। પહેલું જન્યુ જનન, જન્યુના નિર્માણની ક્રિયા, નર જન્યુ, માદા જન્યુ, આમ બે પ્રકારના જન્યુઓ બને। જન્યુઓ એકકીય હોય કારણ કે અર્ધસૂત્રી ભાજન અર્ધીકરણની ક્રિયાથી બને, કારણ કે તેમાં રંગસૂત્ર જોડમાં ન રહે। કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય, જુદા તારવી શકાતા નથી, તેને સમજન્યુ, આઈસોગેમસ અથવા આઈસોગેમિડ્સ અથવા હોમોગેમિડ્સ કહેવાય। ક્લેમેડો ક્લેડ્યુફોરાના જે આપેલા છે તે। ચલો મોટાભાગના સજીવોમાં જન્યુ બાહ્યાકારની વિદ્યાની દ્રષ્ટિએ અસમાને અલગ પડે છે, ત્યારે વિષમજન્યુ કહેવાય, હેટ્રોગેમિસ ઓર એન આઈસોગેમિડ્સ। નર જન્યુ શુક્રકોષ અથવા ચરપુંજન્યુ, માદા જન્યુ અંકોષ તરીકે ઓળખાય છે। હવે જો અહીંયાથી આપણે લઈએ તો એના આધારે સજીવોમાં જાતીયતા, જાતિ અલગ હશે તેથી તો આ જન્યુનું નિર્માણ થશે। તેથી આ જે પૂર્વ ફલન ઘટના જન્યુ જનન છે તેની અંદર સમાવેશ છે સજીવોમાં જાતીયતા, સજીવોમાં જાતીયતા। જો આ જે સજીવોમાં જાતીયતા છે, સામાન્ય રીતે લિંગી પ્રણ બે ભિન્ન સજીવોના જન્યુના જોડાણ થાય છે, આપણે હમણાં વારંવાર લઈ ગયા તેને, તે જ બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ, નરના જન્યુનું જોડાણ, માદાના જન્યુનું જોડાણ। પરંતુ દરેક વખતે આવું સાચું નથી પણ હોતું,
ધોરણ 11 માં તમે કરેલા અભ્યાસના કેટલા ઉદાહરણો યાદ કરો ને કેટલા કિસ્સામાં સ્વફલન જોવા મળે છે. ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરી, ત્યારબાદ પૃથુકૃમિ, સૂત્રકૃમિ. આ જે બધા પ્રાણીઓમાં, સોરી, સૂત્રકૃમિ તો નર અને માદા અલગ પડી જાય છે, તેમાં તો ઉલટું વિશેષ છે કે માદાની લંબાઈ નર કરતાં વધુ હોય છે. કોષ્ઠાંતરી, પૃથુકૃમિ આ જે બધા સજીવો છે તેની અંદર નર અને માદા અલગ નથી હોતા, જેમ કે પટ્ટી કીડા, યકૃતકૃમિ વગેરે. તેઓમાં બંને પ્રકારના જન્યુઓ એક સ્થાને ઉત્પન્ન થઈને પોતપોતાના જન્યુઓનું જ, એક નરના જન્યુ અને માદા જન્યુ એક જ ઉત્પન્ન કર્યા અને તેમાં પણ ફલન થઈ શકે છે. કેટલી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક છે? બોલો શેની અંદર? બરોબર, ધ્યાન. કેટલી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિ? બોલો દ્વિલિંગી પરિસ્થિતિ. બોલો દ્વિલિંગી પરિસ્થિતિ એટલે શું? દ્વિલિંગી, ઉભયલિંગી એટલે નર અને માદા એક સાથે હોવું, એક જ સજીવમાં હોવું. એક જ સજીવ નર અને માદા તરીકે વર્તે છે. આ જે થયું દ્વિલિંગી પરિસ્થિતિ, ઉભયલિંગી પણ કહેવાય. બોલો તેમાં લીલ અને ફૂગ માટે તેનો શબ્દ કયો છે? સમસુકાયક અને એક સદની. બોલો એ લીલ અને ફૂગ, લીલ અને ફૂગ માટે બોલો કયો શબ્દ છે? સમસુકાયક. સુકાય, સળ શરીર, બંનેનું સળસરૂળ સુકાય સમાન છે નર અને માદા માટે, એક જ છે, સમાન છે, માટે સમસુકાયક. અથવા તો બોલો તેના માટે શું શબ્દ? એક સદની. સદન, સદન માટે, સદનનો અર્થ થાય છે રહેવાનું સ્થાન, સામાન્ય શબ્દ એ છે. તો નર અને માદા બંને એક જ શરીરરૂપી સદનમાં રહે છે, માટે એક સદન શરીરરૂપી માટે તેનું નામ એક સદની. જ્યારે એક લિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સુકાયક અથવા દ્વિસદની છે, તો બોલો હવે અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. એક લિંગી પરિસ્થિતિ હોય, બોલો એક લિંગી પરિસ્થિતિ માટેનો જે શબ્દ છે, બોલો તે કયો છે? તો તેના માટેનો શબ્દ છે વિષમ સુકાયક. વિષમ સુકાયક અથવા તો બીજો શબ્દ છે શું છે? તો તેના માટેનો બોલો અહીંયા એક સદની, તો બીજો શબ્દ છે બોલો કયો? દ્વિસદની. હવે અહીંયા વધુ ડિસ્કસ કર્યા વગર ખ્યાલ આવી જવું જોઈએ. વિષમ અલગ અલગ, નર અને માદાનું, દ્વિ એટલે બે, એક નરનું એક માદાનું, સદન રહેવા માટેનું સ્થાન, નિર્માણ માટેનું સ્થાન. જ્યારે એક લિંગી પરિસ્થિતિ સૂચવતો સમસુકાયક અથવા, સોરી, વિષમ સુકાયક અથવા તો દ્વિસદની છે. સપુષ્પી વનસ્પતિમાં એક લિંગી નર પુષ્પને પૂંકેસરીય પુષ્પ એટલે કે પૂંકેસર ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને દ્વિસ્ત્રી કેસરીય પુષ્પ અથવા તો સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કહે છે. હવે આની અંદર એક લિંગીમાં વનસ્પતિનો વિચાર કરીએ તો વનસ્પતિમાં આપણે જાણીએ છીએ તે રીતે, બોલો સામાન્ય રીતે પુષ્પનું સ્વરૂપ આપણે દર્શાવીએ છીએ, ત્યારે અહીંયા કેન્દ્રમાં સ્ત્રી કેસર ચક્ર, બોલો આ કેન્દ્રમાં રહેલું સ્ત્રી કેસર ચક્ર છે, તે સ્ત્રી કેસર ચક્ર, અને તે સ્ત્રી કેસર ચક્રની સાથે અહીંયાથી બોલો આ આવેલું પૂંકેસર ચક્ર. પણ તું યાદ કરો ધોરણ 11 આપણે પુષ્પ સૂત્ર વગેરે લઈ ગયા ત્યારનો ખ્યાલ આવે છે. કેટલાક પુષ્પમાં શું હોય છે? પૂંકેસર હોય તો શ્રીકેસર ન હોય, શ્રીકેસર હોય તો પૂંકેસર ન હોય. તો બોલો વનસ્પતિમાં બોલો કયું પુષ્પ? નર પુષ્પ. એ નર પુષ્પ એટલે બોલો શું હાજર હોય? પૂંકેસર હાજર, પરંતુ સ્ત્રી કેસર ગેરહાજર. બોલો આવું જ્યારે હોય એને આપણે નર પુષ્પ કીધું હતું. એક લિંગી પરિસ્થિતિ થઈ તો બોલો તેવા પુષ્પને શું કહેવાય? એક લિંગી નર પુષ્પને પૂંકેસરીય પુષ્પ અથવા પૂંકેસર ધરાવતું પુષ્પ. તો બોલો તેને કહેવાય બોલો પૂંકેસર હાજર. એટલે કયું પુષ્પ? પૂંકેસરીય. આ મેં આ દૂર કર્યું તો આ જે બન્યું તે પૂંકેસરીય પુષ્પ. બોલો એક શબ્દ થયો પૂંકેસરીય પુષ્પ, અથવા તો બીજો એનો જ અર્થ વિસ્તારપૂર્વક લખી દઈએ, પૂંકેસર ધરાવતું પુષ્પ. પૂંકેસર ધરાવતું પુષ્પ. થયું આટલું? ચલો તે જ છે રીતે સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ અથવા સ્ત્રી કેસરીય પુષ્પ, જો સ્ત્રી કેસર ધરાવતું હોય, બોલો આ જે છે પૂંકેસર ગેરહાજર હોય,
बोलो पू केसर गैरहाजर होय ने अहींयानु जे आ मात्र स्त्री केसर ज हाजर होय तो बोलो तेवी स्थिति में आ जे पुष्प छे बोलो ते पुष्प आम जोवा जाइए तो क्यूँ पुष्प बनियो मादा पुष्प। आ मादा पुष्प एटले बोलो आना परथी ख्याल आवो जोईए स्त्री केसर हाजर, स्त्री केसर हाजर अने पू केसर गैरहाजर। बोलो आ स्त्री केसर हाजर ने पू केसर गैरहाजर तो तेनु नाम स्त्री केसरीय पुष्प अथवा तो स्त्री केसर धरावतु पुष्प। चलो जुओ केटलीक सपुष्पी वनस्पतिमां नर अने मादा पुष्प एक ज वनस्पति पर उगे छे अथवा भिन्न वनस्पति पर उगे छे। समझो अहींयाथी आ एक छोड़ छे, आ छोड़मां शुं थयुं तो आ पुष्प उगी निकळ्युं, आ पुष्प विकास पाम्युं, आ नर पुष्प छे। अहींया पुष्प जे विकास पामी गयुं ते मादा पुष्प छे। आम जोवा जईए तो एकलिंगी परिस्थिति थई गई पुष्प माटे, परंतु आँखों ने आखो छोड़ केवो बन्यो तो आँखों ने आखो छोड़ द्विलिंगी उभयलिंगी। पुष्प विचारीए तो एकलिंगी, परंतु आँखों छोड़ विचारीए तो केवो उभयलिंगी, कारण के बन्ने एक साथे आवी गया। जो नर अने मादा आ रीते नर पुष्प अने मादा पुष्प एक ज छोड़ पर, तेथी मैं एक प्लस लख्यू छे एक ज छोड़ पर, तो तेने शू कहवाय तो तेने कहवाय एक सदनी। हमणा ज आपणे लई गया था बोलो द्विलिंगी परिस्थिति आखा छोड़ माटे थई गई तो आखो छोड़ थई गयो एक सदनी। जो कि तेना पुष्प केवा छे एकलिंगी, पण तो आखो छोड़ थयो उभयलिंगी, एक ज छोड़ पर बनने माटे तेनु नाम एक सदनी। हवे जो आ छे ने परिस्थिति विचारो अहींयाथी आगळ जो शुं समझावे छे। जो बन्ने प्रकारना सॉरी अथवा भिन्न वनस्पतिओ द्विसदनी पर उगे छे एटले बोलो जो छोड़ उपर नर पुष्प अने छोड़ उपर मादा पुष्प अलग अलग छोड़ पर होय, बन्ने अलग अलग छोड़ पर होय, अलग अलग छोड़ समझो आ छोड़ पर जो नर पुष्प विकसे छे तो आ छोड़ पर मात्र नर पुष्प ज विकसे, आ छोड़ पर मानी लो मादा पुष्पनो विकास थाय छे तो आ छोड़ पर मात्र मादा पुष्प विकसे, मादा जेना पर पुष्प धारण थाय छे ते छोड़ पर नर पुष्प नहीं धारण थता, जेना पर नर पुष्प धारण थाय छे तेना पर मादा पुष्प धारण नहीं थता, तो आने कहेवाय अलग अलग छोड़नी परिस्थिति। अलग अलग एटले बे छे छोड़ थया माटे ते वनस्पति ने कहेवाय, आखा छोड़ ने कहेवाय द्विसदनी। बोलो अहींया एम कहेवाय बोलो एक सदनी, एक सदनी वनस्पति। हमणा आजे तमे लखी लेजो पछी एक सदनी छे तेमा पुष्प एकलिंगी, पुष्प एकलिंगी परंतु छोड़ उभयलिंगी। ज्यारे बोलो द्विसदनी मां शुं छे, द्विसदनी मां बोलो पुष्प अने छोड़ बन्ने, पुष्प अने छोड़ बन्ने केवा छे एकलिंगी छे, पुष्प ने छोड़ बनने के वाचे एक लिंगी छे। काकड़ी नारियली एक सदनी वनस्पति ना उदाहरणों छे। बोलो एक सदनी नो उदाहरण क्यू छे काकड़ी नारियली। बोलो ख्याल आवो जोईए એટલે કાકડીમાં અને નાળિયેરમાં નર પુષ્પ અને માદા પુષ્પ એ અલગ અલગ હોય, પરંતુ હાજર તો એક જ છોડ પર હોય। આમ કાકડી અને નાળિયેરી કહ્યું છે એક સદનીનું ઉદાહરણ છે, જ્યારે પપૈયું અને ખજૂર દ્વિસદનીના ઉદાહરણ છે। બોલો દ્વિસદની એટલે શું, પપૈયા અને ખજૂરમાં પણ એકલિંગી જ પુષ્પ હોય, પરંતુ જે છોડ પર નર પુષ્પ હોય તેના પર માદા પુષ્પ ન હોય અને જેના પર માદા પુષ્પ હોય તેના પર નર ન હોય, એક પ્રકારના છોડ પર એક જ પ્રકારના હોય, તો તે જે સ્વરૂપ છે ખજૂર અને પપૈયું યાદ રાખજો આ જે છે તે બોલો કેવું છે, તો તે દ્વિસદની છે।
जन्योना प्रकार ना नाम जनाओ के जे पूकेसरीय पुष्प ने स्त्री केसरीय पुष्प में सर्जाए। बोलो पूकेसरीय पुष्प में क्यों जन्यु सर्जाए? पूजन्यु, नरजन्यु। स्त्री केसरीय पुष्प पिस्टिलेट में शू समझाए, शू सर्जाए? मादा जन्यु, अंडक, बीजांड। चलो परंतु प्राणियों माटे शू आ वनस्पतिओ में जातीयता थी? बोलो आज जातीयता थी तो वनस्पति संदर्भ में आप कीधु। हमें जो प्राणियों संदर्भ में आप विचारी तो जो एक्जाम में पूछी सकाय हमणा एक लिंगी ने उभयलिंगी समझायु के छोड़ केवो एक लिंगी परंतु पुष्प, सॉरी छोड़ उभयलिंगी परंतु पुष्प एक लिंगी। आ शब्द नीट में पूछाई गयो। शू जो छोड़ एक लिंगी हो, सॉरी छोड़ क्या पेला, छोड़ द्विलिंगी होय परंतु पुष्प एक लिंगी होय। बोलो आपणे आने कीधु पुष्प एक लिंगी छोड़ द्विलिंगी एटले एक सदनी वनस्पति। चलो त्यार बाद परंतु प्राणियों माटे शू बधी जातिना सजीवो नर के मादा एक लिंगी होय छे? ना। अथवा शू एवी जातिओ पण छे जेमे बन्ने प्रकारना प्राणलिंगी होय छे, द्विलिंगी होय छे? हाँ। तो बोलो प्राणियों मां हवे हमणां सुधी आपणे वनस्पतिनुं स्वरूप समझी गया, हवे प्राणीनुं स्वरूप समझीए। तो प्राणियों मां द्विलिंगी होय, प्राणियों मां एक लिंगी होय एटले बोलो बन्ने जाति एकज प्राणी मां, एकज प्राणी में बने जाति नरना प्रणकोषों उत्पन्न करे ते अंगों ने मादा प्रणकोषों अंकोष उत्पन्न करे ते। तमे संभावित रीते एक लिंगी प्राणियों जाति ना नाम बनावी सको छो। मनुष्य ने आने ते बधा अड़स्यू, वादड़ी, चपटा क्रोमी, जड़ो वगैरह लाक्षणिक द्विलिंगी छे। बोलो लाक्षणिक द्विलिंगी। बोलो कया कया? अड़स्यू, वादड़ी, चपटा क्रोमी, चपटा क्रोमी एटले पट्टी क्रोमी अने यकृत क्रोमी बधा आवी गया। बोलो आ जे छे बधा छे बोलो केवा छे? ए जे केवा छे? द्विलिंगी। हाँ जड़ो, अळस्योना समुदायनो जड़ो तो ए छे, केवू छे? द्विलिंगी छे। नर अने मादा बन्ने प्राणंगो धरावे छे तेथी तेमने उभयलिंगी के द्विलिंगी कहे छे। बोलो तेमां नर अने मादा बन्नेना प्राणंगो छे, बन्ने प्राणंगो हाजर छे, माटे आवी स्थिति में बोलो तेमने शू कहेवाय? उभयलिंगी अथवा तो द्विलिंगी। प्राणियों माटे उभयलिंगी शब्द वधु अनुकूल द्विलिंगी करता। एक जारे वंदो एक लिंगी छे। चलो जन्यु निर्माण द्वारा कोष विभाजन। हवे बोलो आ सजीवों में जातीयता थी गई। अपने जन्यु जनन समझिए छे एटले जन्युना प्रकार समझ्या के बन्ने प्रकारना जन्यु समान होय असमान होय, समजन्यु विषमजन्यु। हवे बोलो तेना निर्माण करता नर ने मादा एक साथ हो के अलग हो जे कई हो। हवे बोलो तेने आगळ जोयुं के एक एक लिंगी द्विलिंगी बधु। हवे तेनी अंदर जन्यु जनन में कयो मुद्दो? जन्यु निर्माण दरमियान कोष विभाजन। बोलो अहींयाथी प्रश्न आवे के सर जन्यु निर्माण द्वारा निर्माण दरमियान कोष विभाजन एटले शू? बोलो निर्माण दरमियान कोष विभाजन तो सामान्य रीते ख्याल आवो जोईए के दरेके दरेक सजीव केवो होय छे? तो द्विकीय होय छे। बोलो दरेके दरेक सजीव द्विकीय छे, 2N छे। आ 2N द्विकीय सजीव छे एना आ दैहिक कोषो छे। आ दैहिक कोषो जे छे ते प्राणकोषो नथी कारण के तेमां फलन थाय तो जोड़ बनीने संख्या बमणी थाय। तो ए दैहिक कोषोमां दैहिक अंगोथी ज दैहिक कोषोथी ज बनेला प्रजनन अंगो। तो बोलो प्रजनन अंगोना कोषो केवा होय? तो प्रजनंगो कोषोना द्विकीय होय। शुक्रपिंडना कोषो द्विकीय छे कारण के जेम आँख संवेदन ग्राह्य अंग संवेदना साथ चेतांतरना भाग साथ संकळायेलू, जठर खोराक माटेनु अंग तेवुं प्रजनन माटेनु अंग शुक्रपिंड। तो आ बधा अंगो जे रीते द्विकीय तो शुक्रपिंडना कोषो पण द्विकीय। हाँ परंतु तेनी प्रक्रिया द्वारा जे प्रजनन कोषो बने ते एकीय, शुक्रकोष एकीय। अन्नपिंड, अन्नपिंडना बधा कोषो पण द्विकीय परंतु तेमां प्रक्रिया थईने जे अन्नकोषो बने ते एकीय। आम प्रणंगोना कोषो द्विकीय छे पछी तेमां अर्धीकरण अर्धसूत्री भाजन थईने प्रजनन कोषो बने। बोलो ते प्रणकोषो बने। अर्धीकरणनी क्रिया याद आवी જવી જોઈએ। બે વાર વિભાજન થાય, પહેલી વારમાં જોડ છૂટી પડે, બીજી વારમાં પ્રત્યેક જે જોડનું એક એક આયુ છે તેના બેવડાયેલા રંગસૂત્રની એકલ સૂત્રિકાઓ છૂટી પડે તો એના દ્વારા જે બનતા પ્રણકોષો છે તે કેવા હોય? એકકીય હોય। આ એકદમ સ્પષ્ટ અગિયારમા ધોરણનો પાયાનો મુદ્દો આવડવો જ જોઈએ।
तो जो अहीं थी तमाम विषम जन्युक जातियों में बे प्रकार जन्यु नर अने मादा हो विषम जन्युक एटले नर अने मादा अलग अलग प्राणकोषो हो जन्यो एकीय है परंतु पितृ वनस्पति देह के जेमाथी तेओ सर्जाय छे ते एकीय अथवा द्विकीय होई सके। हमणा आपणे वनस्पतिना संदर्भ में विचारीए छीए तो बोलो अहींथी आपणे अहींया कहीशुं जन्यु तो केवुं होय एकीय ज होय सवाल ज नथी उत्पन्न थतो परंतु वनस्पतिना संदर्भ में पितृ वनस्पति बोलो ए पितृ वनस्पति केवी होय एकीय पण होय अने द्विकीय पण होय। ઘણાને પ્રશ્ન થાય સર આવું કેવું તો આના માટે આ પુસ્તકનું આ જોતા પહેલાં 11મું ધોરણ યાદ આવવું જોઈએ દ્વિઅંગી વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિ જે છે દ્વિઅંગી વનસ્પતિ એનું અહીંયા પથરાયેલું આ સ્વરૂપ એ પથરાયેલા સ્વરૂપનું નામ શું સુકાય નીચે ઉગેલા જમીનમાં પ્રવેશતાનું નામ શું મૂલાંગો બોલો અને આ અવસ્થાને પણ કહેવાય જન્યુ જનક એટલે જન્યુ બનાવનાર તો બોલો અહીંયાથી આ નર છોડ જન્યુ જનક અહીંયા બાજુમાં આ માદા છોડ જન્યુ જનક તો બોલો આ જન્યુ જનક જે છે માદા અને નર તો બોલો આના કોષો એકય છે તો બોલો અહીંયાથી પ્રણકોષોના નિર્માણની ક્રિયા થશે તો એકયમાં પ્રણકોષો બનશે એટલે પિતૃ વનસ્પતિ એકય પિતૃ વનસ્પતિ એકય પરંતુ પિતૃ વનસ્પતિનો વિચાર કરીએ આપણી આજુબાજુ સપુષ્પી વગેરે છે એની શું છે તો તેની અંદર આખો છોડ કેવો છે દ્વિકીય આખો છોડ કેવો છે દ્વિકીય છે એકય પણ હોય દ્વિકીય પણ હોઈ શકે પરંતુ તેનો પિતૃ વનસ્પતિ એકય અને દ્વિકીય ગમે તે હોય પ્રજનન કોષ તો એકય જ હોય એકય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે દેખીતી રીતે એકય પિતૃ હોય તો બોલો જન્યુ નિર્માણ બોલો જન્યુ નિર્માણ ક્રિયા બોલો કયા પ્રકારનું વિભાજન થાય સમભાજન સમભાજનથી જન્યુ બને અને બોલો અહીંયાથી ખ્યાલ આવજો દ્વિકીય હોય તો બોલો એ જન્યુ નિર્માણ બોલો જન્યુ નિર્માણ કયા પ્રકારની પ્રક્રિયાથી થાય બોલો કયા પ્રકારની ક્રિયાથી થાય તો અર્ધીકરણથી થાય એકય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે એનો અર્થ એવો છે કે એકય સજીવમાં ક્યારે અર્ધીકરણ જોવા ન મળે ત્રણ ધોરણ 11માં આપેલા લીલના જીવનચક્રને યોગ્ય કાળજીપૂર્વક અભ્યાસ કરો એનો અર્થ શું થયો જોવા મળે એક દ્વિકીય અવસ્થા એકવી દ્વિકીય જો સમજો આની અંદર લીલ વગેરે એમાં અને આમાં શું થાય છે આ એકય હતું સંભાજન દ્વારા જ બોલો સંભાજન દ્વારા તેની અંદર શું ઉત્પન્ન થયું જન્યુ સંભાજન દ્વારા આ જન્યુ ઉત્પન્ન થયા બોલો અહીંયા આ જન્યુ તો આ નરનો જન્યુ બન્યો સંભાજનની ક્રિયા દ્વારા અહીંયા જે છે તો બોલો શું થયું અહીંયા આ સંભાજનની ક્રિયાથી જ બોલો સંભાજનની પ્રક્રિયાથી કયો જન્યુ બન્યો માદા જન્યુ બન્યો હવે બોલો નર જન્યુ પણ એકય માદા જન્યુ પણ એકય પિતૃ છોડ પણ એકય હતા આ બંનેનું જઈને જોડાણ થઈને ફલન થયું બોલો ફલન થયું તો બોલો શું થઈ ગયું દ્વિકીય દ્વિકીય થઈ ગયું પરંતુ આનો તો મુખ્ય છોડ એકય જોઈએ તો આ શું કરે આ અર્ધીકરણ કરે હવે સામાન્ય રીતે અર્ધીકરણથી પ્રાણકોષ બને પરંતુ આમાં અર્ધીકરણથી પ્રાણકોષ ન બને આ અર્ધીકરણની પ્રક્રિયાઓથી આની અંદર જે બને બોલો તે શું બને તો તે એનો સુકાય એટલે કે શરીર બને સુકાય બને એટલે કે શરીર બને આમ અર્ધીકરણ જોવા મળે એ ખોટું છે કે અર્ધીકરણ ન જ જોવા મળે આ મુદ્દો યાદ રાખી લો જો આ ગુજકેટમાં પૂછાઈ ગયો છે એનો અર્થ શું છે એકય સજીવોમાં ક્યારે અર્ધીકરણ જોવા ન મળે તો આ ચાર ચકાસો લખ્યું છે તેની બાજુમાં એડ કરી દો જોવા મળે ફલન પછી તરત જ જે સામાન્ય વનસ્પતિ છોડનું નિર્માણ કરે
મોનેરા ફૂગ લીલ અને દ્વિઅંગીમાં સમાયેલી ઘણા બધા સજીવો એકકીય વનસ્પતિ ધરાવે છે. બોલો આવું સ્વરૂપ સેનામાં છે? મોનેરા. મોનેરા એટલે ખ્યાલ આવી જવો જોઈએ આદિકોષ કેન્દ્રી. ધોરણ અગિયાર આદિકોષ કેન્દ્રી, આ આદિકોષ કેન્દ્રી યાદ આવવું જોઈએ. બેક્ટેરિયા નીલહરિતલીલ, ખ્યાલ આવે છે? માઇક્રોપ્લાઝમા, આ બધા મોનેરામાં આવ્યા. આ જે છે તે બોલો. એના પછી કોણ? ફૂગ. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવડવી જોઈએ. પછી લીલ, પછી દ્વિઅંગી. દ્વિઅંગી આ બધા બરોબર સમજો. ફૂગ લીલ દ્વિઅંગી. ફૂગ સૃષ્ટિ બીજા ક્રમની, લીલ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃતવિધારી આવૃતવિધારી એ વનસ્પતિ સૃષ્ટિ કહેવાય પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં. ને પછી પ્રાણી સૃષ્ટિ. તો બોલ શું થયું? મોનેરા એક સૃષ્ટિ, ફૂગ બીજી સૃષ્ટિ, વનસ્પતિ પ્રાણી. આમ કુલ પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કરાયું છે. તો જુઓ આપણે અહીંયા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ નથી લેતા, પરંતુ અલગ અલગ માત્ર ઉદાહરણોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. બોલો શું થયું? ત્રિઅંગી અનાવૃતવિધારી આવૃતવિધારી મનુષ્ય સહિત પ્રાણીઓમાં પિતૃદેહ કેવો હોય છે? સોરી, આ બધામાં પિતૃદેહ બોલો. આ તો મેં કમ્પ્લીટ કર્યું નહીં, તો હવે કરી દઈએ. કે હોય છે? એકકીય. બોલો પિતૃદેહ એકકીય છે. તો ખ્યાલ આવવો જોઈએ જન્યુનું નિર્માણ સંભાજનથી થતું હોય, પરંતુ તેના પછીનું જે આપેલું છે બોલો કયું કયું? ત્રિઅંગી અનાવૃતભિતધારી આવૃતભિતધારી અને મનુષ્ય સહિત પ્રાણી. બોલો કોણ આવ્યું? ત્રિઅંગી અનાવૃતભિતધારી, અનાવૃતભિતધારી પછી આવૃતભિતધારી અને પછી પ્રાણી મનુષ્ય બધા જ. બોલો અહીંયાથી પાંચ સૃષ્ટિમાં ખ્યાલ આવી ગયો. મોનેરા પહેલી સૃષ્ટિ આદિકોષ કેન્દ્રી વાળી, પછી તેના જે ત્રણ ભાગ છે તે અલગ, બીજી સૃષ્ટિ ફૂગ, ત્રીજી સૃષ્ટિ લીલ, પછી આ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત એ વનસ્પતિ ને ચોથી પ્રાણી, પાંચમી પ્રાણી. ચલો બધામાં બોલો મનુષ્ય સહિત પ્રાણીઓમાં પિતૃદેહ કેવો હોય છે? બોલો પિતૃદેહ 2N હોય છે. આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જનુના નિર્માણ માટે અર્ધીકરણ અથવા અવનત વિભાજન થાય. અર્ધીકરણ, અવનત હાઈલાઇટ કરો. અવનત અર્ધીકરણ બધાને, અર્ધસૂત્રી ભાજન અર્ધીકરણ બધાને યાદ હોય છે. આ એક નવો શબ્દ આવ્યો. બોલો કયો નવો શબ્દ આવ્યો? તો બોલો એ નવો શબ્દ છે અવનત. દ્વિકીય પ્રતિદેહ પિતૃદેહ એટલે અર્ધીકરણ અથવા અવનત વિભાજન, એના દ્વારા શું બને? તો પ્રજનન કોષોનું નિર્માણ થાય. બોલો મોનેરા ફૂગ લીલ દ્વિઅંગીમાં પિતૃદેહ એકકીય. તો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ આ પિતૃદેહ એકકીય છે. તો બોલો તેની અંદર બોલો સેના દ્વારા? આ ઉપર આવી ગયું સંભાજન દ્વારા નિર્માણ થાય. ક્યાં ગયું? આર્યું, સોરી આર્યું. ને આ બીજા બધા છે તેની અંદર આ. તો અહીંયાથી આપણે દર્શાવીએ તો તેને આ ઉપરનું આ સાઈડનું આ લાગવું પડે છે. સ્વાભાવિક રીતે દ્વિકીયમાંથી એકકીય જનુના નિર્માણ માટે અવનત વિભાજન એટલે અર્ધીકરણ અર્ધસૂત્રી ભાજન જોવા મળે છે. ચલો ત્યાર પછી પેજ નંબર 13 પર દ્વિકીય સજીવમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે. બધા કોષો અર્ધીકરણમાં ન પ્રવેશે, જન્યુ માતૃકોષ. બોલો જન્યુ માતૃકોષ એટલે કયા? પ્રજનન અંગોની અંદર રહેલા વિશિષ્ટ કોષો જે અર્ધસૂત્રી ભાજન દર્શાવે. જે આપણે શુક્રપિંડની રચનામાં લઈ ગયા શુક્રોત્પાદક નલિકામાં આવેલા કોષો, જનનદીચ્છદના કોષો, એ જ રીતે અંડપિંડમાં આવેલા જનનદીચ્છદના કોષો, પછી એમાં શુક્રપિંડમાં તો તેની સાથે સરટોલી કોષો હોય તે અલગ. તો આ શુક્રોત્પાદક નલિકાના શુક્રકોષજનક કોષો, તે શુક્રજનક કોષો જે છે તે અર્ધીકણમાં પ્રવેશે. અંડપિંડની અંદર તેના કોષો છે તે અર્ધીકણમાં પ્રવેશે. અર્ધીકરણ તે રંગસૂત્રનું એક જૂથ દરેક જન્યુમાં દાખલ થાય. એક જૂથ કેમ? જોડમાં હતા તેમાંથી એક એક સાઈડે, એક બીજું સાઈડે, એક આખું જૂથ. એવું નહીં કે દરેક જોડમાંથી એક કોષમાં એક જ આવે, ના. દરેક શું વિદ્યાર્થીઓ ઘણા તો શું સમજે છે, આટલી વાર કીધું તો પણ
सर आमा पहली जोड़नो एक आयो, आ बीजा प्राणकोष में बीजी जोड़नो एक आयो, आमा तीजा प्राणकोष में तीजी जोड़नो एक, एवं नहीं। दरेक में एक जूथ एटले कि पहली जोड़नो एक, बीजी जोड़नो एक, तीजी जोड़नो एक, चौथी जोड़नो एक, जेटली जोड़ो है तेनो प्रत्येकनो एक। दरेक जन कोष्टक 1.1 में चीवट पूर्वक अभ्यास कर एकीय द्वितीय की संख्या लखो। बोलो आज आप करी गया था एकीय द्वितीय, तमारी साथे लखी सकाय छे, तमे लखी सको छो। चलो आज थयु नर अने मादानो आ जन्यु निर्माण दरमियान विभाजननी प्रक्रियाओ। हवे आनी सापेक्षे आपणे बीजो छे ने मुद्दो अहींयाथी लखीए, जन्युनुं वहन એટલે જે પ્રાણકોષોનું નિર્માણ થયું છે તે પ્રાણકોષો એકમાંથી ઉત્પન્ન થઈને બીજામાં વહન પામી જાય તે ઘટના। ચલો જન્યુના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ ફલન માટે ભૌતિક રીતે ભેગા થાય। આમ એક એક છે બીજાને બાહ્ય સંપર્ક કરે તેને કહેવાય ભૌતિક। તો એ ભેગા થાય તેના માટે એકમાંથી બીજામાં જન્યુ વહન પામી જવા જોઈએ તેને કહેવાય જન્યુ વહન। ભૌતિક રીતે જોડાણ થાય, શું તમે ક્યારે ક્યારે આશ્ચર્ય થયું છે કે નર અને માદા જન્યુ કેવી રીતે ભેગા થાય? મોટાભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે। બોલો અહીંયા જન્યુ વહનમાં નર જન્યુનો વિચાર કરીએ અને માદા જન્યુનો વિચાર કરીએ, બોલો નર જન્યુ કેવા હોય છે? તો ચલિત હોય છે। બોલો મોટાભાગના એમાં એ ચલિત હોય છે, ચલિતનો અર્થ શું? ગતિ કરી જાય તેવા હોય છે। તો બોલો અહીંયાથી મોટાભાગનામાં ચલિત છે, માદા જન્યુઓ મોટાભાગના કેવા છે? અચલિત છે। અપવાદ રૂપે કેટલી ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્ય એ ચલિત હોય છે? બોલો અપવાદ, કયું છે અપવાદ? કેટલાક ફૂગ અને લીલ, બોલો આમાં શું થાય છે? ફૂગ અને લીલમાં બંને જન્યુ, બંને પ્રકારના જન્યુ કેવા હોય છે? ચલિત હોય છે। આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નર જન્યુનું વહન થાય। બોલો મોટા ભાગે, હવે બોલો બંને પ્રકારના ચલિત હોય તો પણ નર તો ગતિશીલ છે જ, અથવા તો એક અચલિત ને ચલિત હોય તો પણ નર ચલિત છે। તો એ નર પ્રાણકોષ તે એને ચલિત થવા માટે માધ્યમ પાણી, લિક્વિડ કે કોઈ પ્રવાહી જોઈએ। મોટી સંખ્યામાં નર જન્યુઓ જેથી નર જન્યુનું વહન થાય, લીલ દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા સ્નાયુઓ જન્યુઓનો સ્થાનફેર થાય છે। મોટી સંખ્યામાં નર જન્યુઓ માદા જન્યુઓમાં જવામાં નિષ્ફળ જાય છે। બોલો શેની અંદર? લીલ દ્વિઅંગી ત્રિઅંગી, પહેલાં વનસ્પતિ લઈએ તો બોલો લીલ, આ જે લીલ છે બોલો તે લીલમાં, દ્વિઅંગીમાં, ત્રિઅંગીમાં, નરજન્યુ માટે માધ્યમ, બોલો નરજન્યુ માટેનું માધ્યમ કયું છે? પાણી છે। તો નરજન્યુને આ પાણી માધ્યમ ન મળે તો મોટાભાગના માદાજન્યુ સુધી જવામાં, મોટાભાગના ફલન કરવા માટે નિષ્ફળ જાય છે, ફલન માટે નિષ્ફળ જાય છે, નાશ પામે છે। બોલો મોટાભાગના નિષ્ફળ જાય છે માટે વહન દરમિયાન ગુમાવતા નરજન્યુની પૂર્તતા કરવા માટે, એટલે પૂરતું થઈ રહે ફલન માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુની સંખ્યા હજારો ગણી વધી હોય છે। આને હાઇલાઇટ કરી લો, આ પ્રશ્ન એક શોર્ટ માર્કમાં પૂછાયો હતો। તો એમ છે કહેવાય નરજન્યુ કેટલા પ્રાણમાં ઉત્પન્ન થાય છે? નરજન્યુ માદા જન્યુ કરતાં 1-2-3 વધુ નહીં, હજારો ગણા વધુ ઉત્પન્ન થાય છે। નરજન્યુ માદા જન્યુ કરતા હજારો ગણા, કારણ કે મોટા ભાગના ને માધ્યમ મળતું નથી પાણી વગેરે, તેથી તે ફલન કરવામાં નિષ્ફળ જાય છે। આરુદ્ભિદધારીઓમાં પરાગરજે નરજન્યુનું ને અંકોષે અંકોષોનું માદાજન્યુનું વહન કરે છે। જુઓ પરાગરજ નરનો જન્યુ નથી, વારંવાર કીધું છે। તો બોલો આવૃદ્ભિદધારી વગેરેમાં આવૃતવિદ્ધારી વનસ્પતિઓ છે તેની અંદર બોલો તેમાં શું છે? તો તેમાં પરાગરજ, બોલો આ જે પરાગરજ છે તે પરાગરજ શું છે? તો તે પરાગરજ નરજન્યુ ધરાવે છે અને નરજન્યુનું વહન કરે છે। જ્યારે બોલો અંડક જે છે, બોલો અંડક શું છે? તો તે અંડકમાં માદાજન્યુ છે,
ध्यान आपजो, अंडक मादा जन्यु नथी, अंडक मां मादा जन्यु छे। आटलू कीधा छता पण घणा परागरज एटले नर जन्यु ने अंडक एटले मादा जन्यु, ना, परागरजनी अंदर नर जन्यु छे ने अंडकनी अंदर मादा जन्यु छे। कई रीते जे आगळ आवशे, कई रीते निर्माण थाय छे, देखिया आथी तेओ द्वारा तेनुं वहन थाय, तो बोलो नर जन्युनुं वहन परागरज करे छे। ए वहन करवानुं स्वरूप थयुं अंडक, मादा जन्युनुं वहन करे छे। तो बोलो अंडक कोनुं वहन करे छे? मादा जन्युनुं। परागरज कोनुं वहन करे छे? नर जन्युनुं वहन करे छे। बोलो ख्याल आवे छे? परागरज परागासन पर स्थानांतर थवुं जरूरी छे। बोलो परागरज सेना पर उड़ीने जाए वन पामीने, तो श्री केसर चक्रनो आजे ऊपरनो आ टोचनो भाग छे तेनु नाम कहेवाय परागासन। शुं कहेवाय तेनु नाम? परागासन। कारण के परागरजनुं ते आसन छे, बेसवानुं स्थान छे, तो अहींया गोठवाय छे। तो अहींया वहन पामीने गोठवुं जरूरी। आ जे छे तेनु नाम पराग नलिका, सॉरी परागवाहिनी। ने परागरजमांथी जे उत्पन्न थईने आम जाए तेनुं नाम पराग नलिका। नलिका बने छे ते परागरजमांथी बनी, ते नलिका लंबाई तेनुं नाम पराग नलिका। ने श्री केशव चक्रना जे वहन मार्गमांथी ते नलिका पसार थई तेनुं नाम परागवाहिनी। तो जो आ परागरज, परागरज सेना पर स्थापित थाय छे, गोठवाय छे, स्थापित थाय सेना पर, परागासन पर। वटाणा जेवी स्वफलित द्विलिंगी वनस्पतिओमां परागासन एने परागासन, परागाशय, परागाशय एटले ज्यां परागरज जेमां पुंकेसरमां उत्पन्न थाय। जो आ पुंकेसर, आ पुंकेसरमां आ जे छे तेमां परागरज उत्पन्न थाय एटले परागाशय तेने आश्रय आपे छे। अंदर परागरज आयो, परागरजनी अंदर नरजन्यु आयो। हवे बोलो आ श्री केसर चक्र, स्त्री केसर चक्रनो विचार करिए तो आनुं नाम परागासन, परागरज माटेनुं आसन छे, उड़ीने अहींया आवशे। ने आ जे छे तेनुं नाम परागवाहिनी, परागरजनी नलिकानुं वहन करे छे परागवाहिनी। ने आमांथी जे लंबाई जाय छे तेनुं नाम पराग नलिका। तो बोलो पुंकेसरनी अंदर ज्यां परागरज उत्पन्न थाय छे ते परागाशय। तो बोलो वटाणा जेवी वनस्पतिमां शुं थाय छे? वटाणा जेवी वनस्पति में, बोलो अहींयाथी आपणे विचारीए तो आ श्री केसर, आ रीते श्री केसर छे। आ श्री केसर में अहींया बीजाशय अने आनी अंदर अंडक, अहींया मादा जन्यु। तो आना आ पुंकेसर, पुंकेसर नो आ भाग परागाशय। तो अहींयाथी बोलो ख्याल आवो जोईए, बोलो आ जे पुष्पनું સ્વરૂપ છે અનિયમિત પુષ્પ હોય છે, 11માં ધોરણમાં તમે શીખી ગયા। ચલો તો બોલો અહીંયાથી શું થયું? આ પરાગાશય ડાયરેક્ટ પરાગાસનના સંપર્કમાં છે, તો જેમ અહીંયાથી પરાગરજ મુક્ત થાય ડાયરેક્ટ આના પર પડી જાય। વટાણા જેવી સ્વફલિત તેને તે પુષ્પમાં એનું ફલન થાય માટે સ્વફલિત। દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર પ્રસ્થાપન, એના પર સ્થાપન સરળ રહે છે, જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે। મુક્ત અહીંયા પરાગાશયમાંથી થાય, તરત પરાગાસનના સંપર્કમાં આવી જાય અને ખાસ પ્રકારની સ્થાપન કરવા માટેની એક ખાસ પ્રકારની પરફલન દર્શાવતી વનસ્પતિઓ, દ્વિસદની વનસ્પતિઓ। બોલો કઈ પરફલન દર્શાવતી? દ્વિસદની। આ જે થઈ ગઈ ઉભયલિંગી, હવે બોલો તમને ખ્યાલ આવવો જોઈએ અહીંયા કયું સ્વરૂપ દર્શાવવા માંગે છે? આ તો થઈ ગયું વટાણામાં, તમને યાદ રહી જવું જોઈએ વટાણામાં। ચલો દ્વિસદની વનસ્પતિ, બોલો હમણાં જ કીધું તું દ્વિસદની એટલે નર માટેનો આખો છોડ જ અલગ અને માદા માટેનો આખો છોડ જ અલગ। मादा पुष्प जेना पर उद्भवे तेना पर नर पुष्प नहीं।
અને જેના પર નર પુષ્પ ઉદ્ભવે પુંકેસરીય પુષ્પ તેના પર માદા પુષ્પ નહીં, બે અલગ અલગ થઈ ગયા માટે આનું નામ દ્વિસદનીય। પરંતુ દ્વિસદની વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન થવા માટે એક ખાસ પ્રકારની ઘટના જોવા મળે છે, તેને પરાગનયન કહેવાય। તો આના પુંકેસરના આ પરાગાશયમાં પુંકેસરનું આ પરાગાશય આ પરાગાશયની અંદર નરજન્યુ ધરાવતો પરાગરજ અહીંયા સ્ત્રીકેસર, આ સ્ત્રીકેસરમાં અહીંયા બીજાંડ, એની અંદર માદાજન્યુ। તો આ જે છે તો દેખીતી વસ્તુ છે, અહીંયાથી આ પરાગાશયનું સ્ફોટન એટલે ફાટવું ફાટે, પરાગરજ મુક્ત થાય, પછી પાણી કે એવા કોઈ પણ માધ્યમ દ્વારા કે પવન દ્વારા કે પક્ષી દ્વારા કે કીટક દ્વારા કે કોઈ પણ માધ્યમ દ્વારા અહીંયા આવીને પડે, તો અહીંથી પરાગાશયમાં ઉત્પન્ન થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર આવે, તે આ ખાસ પ્રકારની ઘટનાને પરાગનયન કહે છે। આ પરાગનયનને ટીક કરો ને બાજુમાં લખી દો ક્વેશ્ચન માર્ક। શું લખશો ક્વેશ્ચન માર્ક કે શું છે? પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે। હવે પ્રશ્ન આવે કે આ શું કીધું સર? તો જો અહીંયા ધ્યાન આપો, અહીંયા આ જે અહીંયાથી ઉડીને આવ્યું તે ઘટનાનું નામ પરાગનયન। બોલો આ જે ઘટના થઈ પરાગનયનની ઘટના થઈ, તો બોલો અહીંયા આ શ્રીકેસરના પરાગાસન પર આવ્યું, આ પરાગાસન પર આવ્યું કઈ ક્રિયાથી? પરાગનયનથી। આ પરાગરજ છે તેની અંદર નરજન્યુ છે, તો હવે અહીંયાથી આ નરજન્યુ અહીંયા શ્રીકેસરના આ બીજાંડના ભાગ સુધી બીજાશય સુધી અહીંયા જવું જોઈએ। તો આ લઈ જવા માટે હમણાં સમજાયું હતું તે રીતે આમ નલિકા બને છે। તો બોલો આ હતું જેના પર ગોઠવાયું તેનું નામ પરાગાસન, નલિકા લંબાઈ છે તેનું નામ પરાગવાહિની। પરાગવાહિનીમાં લંબાઈની બનવાની ઘટનાને કહેવાય પરાગરજનું અંકુરણ। પરાગનલિકા નરજન્યુનું વહન કરી અંડક સુધી પહોંચાડે છે, આની અંદર આ બીજાશય તેનું નામ અંડક, એની અંદર બીજાંડ, ને બીજાંડ આખું આ ભાગ ફૂલેલો ભાગ અંડક બીજાશય, તેની અંદર આ બીજાંડ ને બીજાંડમાં માદાજન્યુ। તો બોલો આ બીજાંડમાં શું છે? માદાજન્યુ છે, કયા છે? તો બોલો આ પરાગ નલિકા આમ લંબાઈ અંડક સુધી, અંડકના બીજાણ સુધી, બોલો એ જે બીજાણ સુધી લંબાઈ, તો શું થાય? આની અંદર રહેલો પૂંજન્યુ આમ વન પામીને ત્યાં સુધી પહોંચી જાય। કઈ રીતે? તેનું વિગતવાર પછી આવે છે। નરજન્યુ અંડક સુધી પહોંચે છે, નરજન્યુ અંડકોશ નજીક મુક્ત કરે છે। દ્વિસદની એટલે કે એક લિંગી પ્રાણીઓમાં નર અને માદા અલગ જ છે, સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે, પ્રાણીઓમાં તો અલગ અલગ સજીવોમાં સર્જાય, ઉદાહરણ તરીકે મનુષ્ય વગેરે। તેથી આવા સજીવોમાં જન્યુ વન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોય છે, મનુષ્યમાં મૈથુન ક્રિયા વગેરે કહેવાય। તે જન્યુનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક લાવવું એ લિંગી પ્રાણીની સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે। બોલો લિંગી પ્રાણીની સૌથી જટિલ ઘટના કઈ? ફલન। તે ફલન માટે આ પ્રાણકોષોનું વહન થઈ જવું ખૂબ જ આવશ્યક છે, બરોબર? તો આનાથી આગળનું નેક્સ્ટ ટાઈમ કરીશું।